नंबर त्रण में आग नेक्स्ट थीअरी जोईश। जे थीअरी नुं नाम छे प्रवेग। शुं छे प्रवेग? प्रवेग ने इंग्लिश नी अंदर एसेलरेशन कहेवाय। शुं कहेवाशे? एसेलरेशन। एसेलरेशन बराबर। એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો કે એસેલરેશન એટલે શું થાય? પ્રવેગ। એટલે સૌથી પહેલાં એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ, જે થશે કે સમય સાથે વેગમાં થતા ફેરફારને, શું છે? સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે। तो ए प्रमाणे जो आपे लखीए तो शू थाय? प्रवेग बराबर वेगमां थतो फेरफार भाग्या समय। बराबर। एटले प्रवेगनो एक बेजिक इक्वेशन थशे, प्रवेग बराबर वेगमां थतो फेरफार भाग्या समय। बराबर। हवे वेगमां थतो फेरफारने तमे आवी रीते लखी शको छो डेल्टा वी, कारण के डेल्टा वी नो मतलब शू थाय? वेगमां थतो फेरफार थाय। ભાગ્યા સમયમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી, અને પ્રવેગને એસેલરેશન નામ પરથી તમે એ લખી શકો છો। એટલે આ બેઝિક ઇક્વેશન થયું કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર। હવે તમને બધાને ખ્યાલ છે કે વેગ એ કઈ રાશિ હતી? સદિશ। જો વેગ સદિશ રાશિ હોય તો પ્રવેગ પણ કઈ રાશિ થાય? સદિશ રાશિ જ થાય। એટલે યાદ રાખજો કે વેગ અને પ્રવેગ બંને કઈ રાશિ છે? સદિશ રાશિ છે। બરાબર। હવે જો આનો એકમ બનાવો, એટલે કે આપણે પ્રવેગનો એકમ બનાવો હોય તો કેવી રીતે બને? તો પ્રવેગનો એકમ, તમને બધાને વેગનો એકમ ખ્યાલ છે, વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ, અને છેદમાં પાછું બીજી એકવાર સમય છે એટલે એનું સેકન્ડ। એટલે આનો જવાબ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે આ એકમ કોનો થયો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ થયો। બરાબર। બીજું કે હવે એકમ છે તો એકમ પરથી હંમેશા આપણને શું આવડે છે? પારિમાણિક સૂત્ર। તો પારિમાણિક સૂત્ર કેવી રીતે બને? તો એ મીટર લખ્યું છે, મીટર માટે આપણે હંમેશા શું લખીએ છીએ? એલ વન, અને નીચે સેકન્ડ સ્ક્વેર છે, સેકન્ડ સ્ક્વેર એટલે નીચે ટીની ટુ, પણ નીચે કદી રખાય નહીં એટલા માટે એલ વન, ટી ટુ ઉપર આવશે એટલે ટીની માઇનસ ટુ, એટલે એમ તો છે નહીં એટલે એમ ઝીરો લખાય। તો આ જે પારિમાણિક સૂત્ર બન્યું, શું બન્યું? એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ, આ કોનું પારિમાણિક સૂત્ર બન્યું? પ્રવેગનું। બરાબર। ચલો પછી આગળ જઈએ તો જેમ આપણે લાસ્ટ વિડીયોની અંદર તત્કાલીન ઝડપ જોઈ હતી અથવા તત્કાલીન વેગ જોયો હતો, એવી જ રીતે આપણે અહીં તત્કાલીન પ્રવેગ પણ જોવાનો રહેશે। તો સેમ વે કેવી રીતે બનાવીશ? કારણ કે તત્કાલીન શબ્દનો મતલબ હું લાસ્ટ વિડીયોમાં તમને કહી ચૂક્યો છું, તો જો ડાયરેક્ટલી લખીએ તો એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, અહીં લખાય ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી। બરાબર। પછી મેં તમને શીખવાડેલું છે કે જ્યારે પણ આ વસ્તુ નીકાળી દો તો ડેલ્ટાનું ડીમાં કન્વર્ટ થાય એટલે સૂત્ર બનશે ડીવી બાય ડીટી। તો આ જે સૂત્ર મળ્યું તમને, જે આ પ્રવેગ મળ્યો, એ શું છે? તત્કાલીન પ્રવેગ। શું છે? લખી રાખીએ, શું છે? તત્કાલીન પ્રવેગ। બરાબર। હવે આને બોલાવીશું તો લાસ્ટ વિડીયોમાં જેવી રીતે બોલ્યા તેવી રીતે ફરી વાત કરીએ તો વેગનું સમયની સાપેક્ષે વિકલન, શું બોલાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતાં તમને તત્કાલીન પ્રવેગ મળે છે। તો આના પરથી એક વસ્તુ આપણે ખાસ જાણી લેવી જોઈએ, જે આપણે એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો। જ્યારે તમારી પાસે એક્સ હોય, એક્સ એટલે કાં તો અંતર કાં તો સ્થાનાંતર, અને એનું જો તમે એકવાર વિકલન કરો તો તમને વેગ મળશે, ધ્યાન રાખજો, વેગ અથવા ઝડપ। વેગનું તમે એકવાર વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે, આ ભૂલતા નહીં, ફરી એકવાર હું રિપીટ કરું છું, કારણ કે વિકલન શીખવાડવાનું બાકી છે। જ્યારે પણ હું વિકલન શીખવાડીશ એ વખતે કામ લાગશે। એક્સ એટલે સ્થાનાંતર અથવા અંતર થાય, જેનું તમે એકવાર વિકલન કરો, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં શીખવાડ્યું હતું, એકવાર વિકલન કરો તો તમને વેગ અથવા ઝડપ મળે। એ જ વેગનું આના પરથી, એ જ વેગનું ફરી એકવાર વિકલન કરો તો તમને શું મળશે? પ્રવેગ મળશે। બરાબર। બીજી એક વસ્તુ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો આ થિયરીની અંદર, કે તમે
બાઇક કે એક્ટિવા લઈને નીકળ્યા હોય તો ક્યારેય પણ એવું બનતું નથી કે ભાઈ 40ની સ્પીડે કોન્સ્ટન્ટ તમે જઈ શકો અથવા તો 60ની સ્પીડે જઈ શકો. કેમ? આપણે ઘણીવાર બ્રેક મારવી, ઇમરજન્સીમાં પાડવી પડે, ઘણીવાર આપણે વધારે સ્પીડમાં જઈ શકીએ, ઘણીવાર ઓછા સ્પીડમાં જઈ શકીએ. એનો મતલબ એવો થાય કે વેગનું મૂલ્ય હંમેશા બદલાતું રહે છે. હા કે ના? તમે જાતે જ વિચારો કે વેગ કદી કોન્સ્ટન્ટ હોય નહીં, હંમેશા બદલાતો રહે. તો એનો મતલબ કે વેગમાં હંમેશા ફેરફાર થાય. જો લોજિકલી વિચારીએ તો એનો મતલબ કે હંમેશા આપણા બધાની ગતિ, એટલે કે તમારી અને મારી, સાયકલ ચલાવતા હોઈએ, ટ્રક ચલાવતા હોઈએ, ગાડી ચલાવ, કંઈ પણ હોય, તો એ બધાની ગતિ હંમેશા પ્રવેગી ગતિ જ હોય. કારણ કે વેગમાં ફેરફાર થવો એ એક નેચરલ વાત છે. એટલા માટે આપણા બધાની ગતિ કઈ છે? પ્રવેગી ગતિ છે. બરાબર? એટલે જો આ હતો તમારો નેક્સ્ટ ટોપિક, જેને કહેવાય પ્રવેગ. રિવિઝન ક્વિકમાં કરીએ તો પ્રવેગને ઇંગ્લિશમાં એસેલરેશન કહેવાય. વ્યાખ્યા, સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. વ્યાખ્યા પરથી પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. કેવી રીતે લખાય? તો પ્રવેગ એટલે એ, વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, સમય એટલે ડેલ્ટા ટી. વેગ સદિશ રાશિ છે, પ્રવેગ પણ કઈ રાશિ થાય? સદિશ. પ્રવેગનો એકમ ક્યાંથી બને? તો વેગનો એકમ મીટર પર સેકન્ડ છે અને સમયનો સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર મીટર એટલે L1, T2 એટલે L1T-2. પાછું તત્કાલીન પ્રવેગ શોધવો હોય, કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર પ્રવેગ શોધવો હોય તો લિમિટ લેવી પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે સમયને ખૂબ જ નાનો કરી દેવામાં આવે. લિમિટ કાઢી નાખો એટલે ડેલ્ટાનું ડીમાં રૂપાંતરણ થાય. ડી શું છે? તો ડિફરન્શિએશન એટલે કે વિકલન. કેવી રીતે બોલાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા તત્કાલીન પ્રવેગ મળે છે. અને આ બેઝિક યાદ રાખવાનું, દાખલા માટે કે એક્સનું એકવાર વિકલન કરો તો વેગ મળે, વેગનું એકવાર વિકલન કરો તો પ્રવેગ મળે. બરાબર? ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ થિયરી માટે મળીશું.